થરાદ લાયન્સ ક્લબ દ્વારા બસ સ્ટોપ ખાતે ઠંડી છાશનું વિતરણ કરાયું. થરાદ ખાતે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને રાહત આપે એ હેતુથી લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા એસટી ડેપો ખાતે બપોરે 12 વાગ્યાથી 2 દરમિયાન ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. થરાદ લાયન્સ ક્લબ દ્વારા અવારનવાર સેવાકીય કામગીરી કરવામાં આવે છે, જેમાં ગતરોજ એસટી ડેપો ખાતે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાળઝાળ ગરમીમાં છાશ માનવીના શરીરમાં એન્ટીઓક્સિડન્ટનું કામ કરે છે, શરીરના ઝેરી તત્વોને બહાર કાઢવાનું કામ કરે છે. એટલા માટે સરહદી પંથકમાં પડી રહેલ કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળે તે માટે લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા છાશ વિતરણનો કાર્યક્રમ થરાદ બસ સ્ટેન્ડ ખાતે બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યાના સમયગાળા દરમિયાન રાખવામાં આવ્યો હતો, જે સળંગ 8 દિવસ ચાલશે, જેમાં એસટી ડેપો થરાદના ડેપો મેનેજર અને તમામ સ્ટાફગણ સહયોગી બન્યા હતા અને લાયન્સ ક્લબના સભ્યો અને દાતાઓ દ્વારા અલગ અલગ દિવસે 8 દિવસ માટે મસાલા છાશનું વિતરણ કરવામાં આવશે. ત્યારે એસટી ડેપો ખાતે બહોળી સંખ્યામાં લોકોએ ઠંડી છાશનો લાભ લીધો હતો. લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા આવી કાળાઝાળ ગરમીની અંદર થરાદ બસ સ્ટેશનની અંદર જે ધગધગતી ગરમીમાં જે જનતાઓ આવી રહી છે તેની માટે લાયન્સ ક્લબ અમે એક પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ કે રોજ 500 થી 800 માણસ જે આ છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તેનો એ બધા જ લાભ લઈ રહ્યા છે અને આ છાશના વિતરણ પછી જે એમના ગરમીમાં આવો એક આસકારો મળે એ જોઈને ખૂબ જ અમારું લાયન્સ ક્લબ આનંદિત નું લાગણી એક અનુભવે છે. અને આ જ રીતે અમે અત્યારે કન્ટિન્યુ 12 દિવસ સુધી લાયન્સ ક્લબના અલગ અલગ મેમ્બરો જે દાતા બન્યા છે જે પાછળ બોર્ડ છે એની અંદર એમની વિગત લખેલી છે અને દર એક દિવસના એક દાતા એવી રીતે 12 દિવસ સુધી કન્ટિન્યુ આ ગરમીમાં આ કાર્યક્રમ અમે શરૂ રાખીએ છીએ. અને આવી કાળાઝાળ ગરમીમાં ઠંડી છાશ આશા ડેરી જબરસિંહ જાડેજાની ત્યાંથી ખૂબ જ ઓછા ભાવે તે આપણને સેવાનો લાભ પણ આપી રહ્યા છે એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર અને જે દાતાશ્રીઓ છે એમનો પણ ખૂબ ખૂબ આભાર અને આ જ રીતે લાયન્સ ક્લબ આવી ગરમીની અંદર આવા પ્રોજેક્ટો કરતું રહેશે. જય હિન્દ, જય ભારત.